મિત્રો છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 સુલેખ અસમતાઓનો બેઝિક ભણી ગયા છીએ કે અસમતાઓ કોને કહેશું એનો ઉપયોગ કઈ રીતે થાય છે બરોબર આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી જગ્યાએ ગણિતમાં મનોવિજ્ઞાનમાં બધામાં આપણે અસમતાઓનો ઉપયોગ કરીએ છીએ હવે અસમતાઓ એટલે શું આપણે ચાર નિશાની ભણી ગયા છે લેસ ધેન ગ્રેટર ધેન લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આ ચાર નિશાનીમાંથી જે પણ નિશાની તમને આપેલી હોય સમીકરણમાં એ આપણી થયેલી અસમતા થઈ હવે અસમતાનો ઉકેલ મેળવવાનો છે અસમતાનો ઉકેલ કઈ રીતે મેળવશું લેસ ધેન ગ્રેટર ધેન અથવા તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જોઈએ યાદ કઈ રીતે રાખવાની હંમેશા ઘણા બેઠા વિદ્યાર્થીઓ હશે કે જેના નિશાની યાદ રહેશે એને કે લેસ ધેન એટલે કે એના પે એક્સ અને વાય એક્સ લેસ ધેન વાય એટલે એક્સ મોટો કે વાય મોટો તો ઘણા ટકા ક્વેશ્ચન થશે તો કઈ રીતે યાદ રાખશે કે જે બાજુ મોઢું ખુલે છે એ સંખ્યા મોટી છે અને જે બાજુ ઉછળીનો ભાગ છે એ સંખ્યા કેટલી છે નાની છે આપણે આ રીતે યાદ રાખી લેશું કોઈને યાદ ન રહેતું હોય તો જે બાજુ મોઢું ખુલે છે એ સંખ્યા કેવી થશે મોટી અને જે બાજુ ઉછળીનો ભાગ છે એ સંખ્યા કેવી છે એના કરતા નાની એક્સ લેસ ધેન વાય નો શું થયો એક્સ છે એના નીચે પણ નથી y તો y મોટો છે પણ નથી x છે x less than equal to y આમાં પણ એ છે તે x છે કાં તો y જેટલી છે equal to છે એટલે અથવા તો x છે એ y થી નાની સંખ્યા છે એટલે કે કઈ બાજુ મોટો ભૂલે છે આનો y બાજુ એટલે કે y છે એ મોટો છે અને x છે એ શું છે નાનો છે એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો આગળ આપણે ઘણા બધા દાખલા ભણશું એટલે કન્ફ્યુઝન થશે જ બધાને કન્ફ્યુઝન ના થાય પણ અમુક વિદ્યાર્થીઓને આમાં અડાવડો થઈ છે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે હવે ઉકેલ આપણે મેળવતા હતા કે ભાઈ અસમતા જ્યારે પણ આપેલી હોય તો એનો ઉકેલ શું થશે હવે આપણે રવિવાર જે ઉદાહરણ હતું એનો ઉકેલ મેળવી લીધો હતો હવે જોઈએ અમુક તમને નિયમ આપેલા છે સુરેખ સમીકરણમાં સુરેખ સમીકરણ એટલે કે ધારો કે k + 5 = 0 આપેલું બંને બાજુ સમાન સંખ્યા ઉમેરી શકું સમાન સંખ્યા બાદ કરી શકું સમાન સંખ્યા ને ગુણી શકું સમાન સંખ્યા ને ભાગી શકું કારણ કે x બરાબર y આપેલું છે ભાગ
¡Gracias!
माइनस कैंसल नहीं था आपने सो करो बनने बाजू माइनस वन वाले गुणाकार करेलो छे जेती गुणाकार करता आपने सो मरे सेक्स बराबर बाय पड़े छे तारों का असमता हाँ छे लेस देन माइनस वाई माइनस एक्स लेस देन माइनस वाई ताईया पर माइनस माइनस कैंसल था से लेकिन एक्स अने वाई पर निशान सुध था से बदल से आपने जे बोली है जे कि भाई कैंसल था से कि बराबर में बोली बाज जाए ये वस्तु खरेखर ना थी आपने सुन रहे थे बनने बाजू कोई संख्या ने उमेरी है जे बनने बाजू कोई संख्या ने बाद करी है जे बनने बाजू सरकी संख्या ने गुणाकार करी है जे अने बनने बाजू सरकी संख्या वाले भागाकार करी है जे इस नियम से बनावे अत्यारे आपने आज ते याद रखो माँ आप अने टेव पड़ी है जे कि भाई बनने बाजू माइनस माइनस कैंसल देगी तो यहाँ पर बनने बनने बाजू माइनस माइनस कैंसल देगी अपन खरेखर प्रक्रिया आपने सुन रही है कि बनने बाजू माइनस वन वाले गुणिये छे नियम शू कहे छे के कोई पण जे समीकरण असमता नु होय के सुरेत समता नु समीकरण होय इक्वल टू नु समीकरण होय एमां तमे बन्ने बाजू कोई संख्या वडे गुणी सको भागी सको सरवाळो करी सको बादबाकी करी सको तो अहींया पण शू थशे अहींया आपणे शू करीए छीए माइनस माइनस छे ए आपणे काढवा छे એટલે કે માઇનસ 1 વડે હું બંને બાજુ ગુણું છું બરાબર ગુણાકાર થાય છે કેવી સંખ્યાનો માઇનસ સંખ્યાનો એટલે ડાયરેક્ટ તમને યાદ આવી જવું જોઈએ કે ભાઈ નિશાની બદલશે અસમતામાં બરાબર ઇક્વલ ટુ માં તો આમાં તો કે નિશાની બદલવાની જરૂર નથી એવું થોડું જરૂર છે કે ઇક્વલ ટુ આમ છે તો આ લીટાને આમ ઉંધા કરી નાખ્યું એવું ના હોય બરાબર હવે અહીંયા લેસ દેન છે તો શું થશે ગ્રેટર દેન આવશે માઇનસ માઇનસ કેન્સલ થાય છે આપણી ભાષામાં આપણે કહીએ કે ભાઈ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા બરાબર છે એ યાદ રાખજો પણ નિશાની પણ શું થશે બદલી જશે કેમ તો કે આપણે બંને બાજુ શું કર્યું છે માઇનસ વન વડે ગુણાકાર કરેલો છે એટલે કયો નિયમ આપણે યાદ રાખવાનો છે કે જ્યારે પણ અસમતામાં માઇનસ સંખ્યા વડે ગુણાકાર કરીએ અથવા તો ભાગાકાર કરીએ તો નિશાનીમાં ફેરફાર થાય છે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે આગળ વધુ બીજા ક્રમમાં પણ છે પણ એ આપણે છેલ્લે જોશું કે 1 બાય 2 હોય લેસ ધેન 1 બાય 5 હોય તો એને મારે ઉલટાવવું હોય તો 2 ગ્રેટર ધેન 5 બરાબર એ બધા પૂર્ણ અપૂર્ણાંક હોય તો એને પૂર્ણાંકમાં પણ પડશે તો એ બધી વસ્તુ આપણે પછી જોશું એ પણ આવશે કે અપૂર્ણાંક હોય તો એના અપૂર્ણાંક કરીએ તો પણ નિશાની બદલશે પણ એવા થોડાક જ એક્ઝામ્પલ છે આપણે પછીના એમસીક્યુ ઘણા બધા એવા પણ શું તો એમાં આવી જશે પણ અત્યારે જે મેઇન ઉપયોગ આપણે જે કરવાનો છે ઋણ સંખ્યા વડે ગુણાકાર અથવા ભાગાકાર કરીએ તો નિશાની બદલવાની છે કે માં તો કે અસમતામાં જોઈએ તમને ઘણા બધા ઉદાહરણ આપી દીધા છે એમાં ઉદાહરણ એક જોઈએ તમને શું આપેલું છે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા x માટે 3x ને 1 શું છે 30x લેસ ધેન 200 ઉકેલો ઉકેલો એટલે હવે હવે તો તમને સમજાઈ જવું જોઈએ ઉકેલો એટલે કે આપણે x ની એવી કિંમતો મેળવવાની છે કે જેથી આ અસમતાનું સમાધાન થતું હોય આ અસમતા સાચી પડે સાચી પડે એટલે કે આપણે અલગ અલગ x ની અલગ અલગ કિંમતો મેળવવાની પ્રાકૃતિક સંખ્યા એટલે શું બરાબર અહીંયા આપણે તમને ડાયરેક્ટ અસમતા આપેલી છે તમારે આગળનું જે રવિવાર ઉદાહરણ હતું એ લેવાનું નથી ધ્યાનમાં કે ભાઈ એને આ એક્સ છે એ પૂર્ણાંક જ લેવાના હતા કે એને કેટલી સંખ્યા લેવાની છે એવું નથી એ હવે ભૂલી જાઓ હવે ડાયરેક્ટ તમને અસમતા આપી દીધી છે આનો ઉકેલ વાસ્તવિક સંખ્યા પૂર્ણાંક પણ હોઈ શકે અપૂર્ણાંક પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે ધન પણ હોઈ શકે ઝીરો પણ હોઈ શકે બરાબર હવે આપણે અહીંયા રવિનું નામ તમને આપેલું છે એટલે કે અહીંયા આપણે ચોખાનું પેકેટનું ધ્યાનમાં લેવાનું નથી આપણે ડાયરેક્ટ આપણે અસમતા આપી દીધી છે અને એનો ઉકેલ મેળવવાનો છે પેલું છે પ્રાકૃતિક સંખ્યા હવે બધી સંખ્યાઓનો જે ગણ હતો એ તમે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય વાસ્તવિક સંખ્યા કોને કહેવાય તો એ બધા
ત્યારે આપણે આ ચેપ્ટરમાં ઉપયોગ કરવાનો છે હવે પ્રાકૃતિક સંખ્યા શું છે તો કે કુલ ધન પૂર્ણાંક સંખ્યા 1 2 3 4 5 તો આપણે પહેલું શું લેવાનું છે પહેલા જો આપણે આ સમીકરણને વ્યવસ્થિત બનાવીએ વ્યવસ્થિત એટલે કે જેમ કે ધારો કે 3x 200 હોય ઉદાહરણ લઉં છું ખાલી હવે આમાં તમને એમ કે કે બયાને ઉકેલો એટલે આપણે શું કરીએ છીએ જ્યારે પણ સમીકરણ આપેલું હોય એક જ વાળું એને ઉકેલવાનું કે એટલે જે ચલ આપેલો હોય એ ચલને આપણે હંમેશા શું કરીએ છીએ કરતા બનાવીએ છીએ બરાબર એટલે કે એની આગળ કોઈ સરવાળા બાદબાકીમાં કોઈ સંખ્યા તો તો કોઈ ગુણાકાર ભાગાકારમાં હોય તો એ શું કરીએ છીએ આપણે કાઢીએ છીએ એટલે કે અહીંયા x ખાલી લઈ આવવા માટે શું કરવું પડે આપણે તો કે બંને બાજુ 30 વડે ભાગાકાર કરવો પડે એ ખરેખર વસ્તુ શું બને છે તો કે આપણે આ સમીકરણમાં બંને બાજુ 30 વડે ભાગાકાર કરીએ છીએ બોલીએ શું છે આપણે કે ભાઈ 30 આ બાજુ જશે એટલે ક્યાં આવશે છેદમાં આવશે આ ફોર્મ્યુલાની આપણે ટેવ છે એક એજ યાદ રહી ગઈ છે અત્યારે બધાને તો આપણે એજ યાદ રાખશું કે એસ ની કિંમત શું મળશે અહીં 20 ના છેદમાં 3 બરાબર સુરેખ સમતાના સમીકરણમાં હવે અહીંયા શું છે અસમતા છે તો અહીંયા પણ આપણે x ઉકેલવાનું છે x ઉકેલવાનું ઉકેલ મેળવવાનું છે એટલે કે x ની કિંમત મેળવવાની છે એટલે આપણે પહેલી વસ્તુ શું કરશું જેટલું પણ લાંબુ તમને અસમતા છે જેટલી પણ લાંબી અસમતા આપેલી હશે પહેલું કામ આપણે ચલને એકલો કરવાનો છે બરાબર ચલને એકલો પાડવાનો છે ચલ કયો છે x છે અને x ચલ છે તો એની સાથે શું છે સહભાગીદાર 30 છે આપણે 30 જોતા નથી આપણે ખાલી શું મેળવવું છે x જ મેળવવા છે જોઈએ શું થશે 30 ને કઈ રીતે કાઢશું તો કે બંને બાજુ 30 વડે ભાગાકાર કરીને એટલે શું થશે 30x/30 છગડ્યો કૌંસ એટલે કે શું
જ્યારે પણ તમને ક્લિયર કરેલી
પ્રવૃત્તિ સંખ્યા લેવાની છે પૂર્ણાંક સંખ્યા લેવાની છે કે વાસ્તવિક સંખ્યા લેવાની છે આનો ઉકેલ મેળવવા માટે આપણે x ની તો એવી ઘણી બધી કિંમતો મળશે પૂર્ણાંક કેમ મળશે અપૂર્ણાંક કેમ મળશે માઈનસ પણ મળશે પછી ધન પણ મળશે ગમે એવી સંખ્યા મળશે કે જે આનું સમાધાન કરતું હોય આ સંખ્યાનું સમાધાન થતું હોય તો જ્યારે પણ તમને આ રીતે આપેલું હોય કોઈ સંખ્યા આપેલી હોય અને ડાયરેક્ટ કહી દે કે ભાઈ ઉકેલો તો હંમેશા એનો ઉકેલ તમારે કેમાં લાવવાનો છે વાસ્તવિક સંખ્યામાં ખાસ ધ્યાન રાખજો વાસ્તવિક સંખ્યા એક માર્ક્સમાં ઘણા બધા ભૂલ કરે છે જ્યારે પણ તમને કાંઈ પણ મેન્શન ના કર્યું હોય કાંઈ પણ ચોખવટ ન કરેલી હોય કે કેવા તમારે ઉકેલ મેળવવાનો છે ત્યારે Thank you.